नमस्कार, श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन अभ्यास में स्वागत करूँ छूँ। चालो बाळको, आजे आपणे एक नवो वर्णांक शीखीए। काले आपणे शीख्या हता चोरस, आजे आपणे शीखवानुं छे लंबचोरस। लंबचोरस में आपणे पहेला घूंटवानी प्रेक्टिस करवानी छे। टपका ऊपर ज व्यवस्थित पेन्सिल फेरवानी छे, त्रासी पेन्सिल फेरवानी नथी। पहेला ऊभी लीटी पर फेरवी लेवानी छे, पछी पेन्सिल लई लेवानी छे, पछी आडी लीटी पर पेन्सिल फेरवानी छे। चारे लीटी अड़ी जाए तेनुं दरेके खास ध्यान राखवानुं छे। घूंटाई जाए त्यारबाद तमारे आवा चार टपका करवाना छे। बुक में बे आडा ने बे नीचे बीजा आडा थई जाए त्यार पछी आपणे ऊभी लीटी शीखी गया छे अने आडी लीटी पण शीखी गया छे। तेज प्रमाणे टपके थी टपकानी पहेला सीधी लीटी करवानी छे, पेन्सिल लई लेवानी छे, पछी पाछू बीजा ऊपरना टपके थी नीचेना टपका सुधीनी सीधी ऊभी लीटी करवानी छे। पेन्सिल लईने ઉપરના ટપકે બાજુના ટપકેથી એની બાજુના ટપકા સુધીની નાની આડી લીટી કરવાની છે। લંબચોરસ છે તેથી ઊભી લીટી મોટી આવશે અને આડી લીટી નાની આવશે। પહેલાં બે ઊભી લીટી કરવાની છે, પછી તેને અડાડીને આડી લીટી કરવાની છે। દરેક લીટી સીધી થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને દરેક લીટી એકસરખી અડાડવાની છે। ટપકા સુધીની જ લીટી કરવાની છે, ટપકા બારે આવી રીતે લીટી કાઢવાની નથી અને આવી રીતે આવી લીટી કરવાની નથી। જો આમ કરશો તો વર્ણાંક ખોટો પડશે, માટે ટપકેથી ટપકા સુધીની જ લીટી કરવાની છે। થઈ જાય એટલે પેન્સિલ ઉપાડી બીજા ટપકે રાખી બીજા ટપકા સુધીની લીટી કરવાની। ઊભી લીટી થઈ જાય ત્યારબાદ આડી લીટી અને નીચે પણ આડી લીટી કરવાની છે। આડી લીટી, આડી લીટી, ઊભી લીટી, ઊભી લીટી। જો લીટી આવી છૂટી રહેશે આવી રીતે તો આવો વર્ણાંક પણ તમારો ખોટો પડશે। માટે ખાસ ધ્યાન રાખવાનું છે, ટપકેથી ટપકા સુધીની લીટી અડે પછી જ પેન્સિલ લેવાની છે, તે પહેલાં કોઈ પેન્સિલ લેવાની નથી। આને કહેવામાં આવે છે લંબચોરસ। આપણે આગળ શીખી ગયા ચોરસ, તેની આગળ શીખી ગયા ત્રિકોણ અને આને કહેવાય લંબચોરસ। દરેક વિદ્યાર્થીએ હોમવર્ક કરવાનું છે। આભાર।